શું તમારે MBBS કરવું છે? એ પણ વિદેશમાં અને સૌથી ઓછી ફીમાં? શું આ શક્ય છે? હા, શક્ય છે. ગવર્નમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા 5 વર્ષનો કોર્સ MCI કોચિંગ સાથે એડમિશનથી લઈને MBBS સુધી માર્ગદર્શન આપશે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ. દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. શિક્ષણ જગતની જ્યારે વાત આવે ત્યારે 12મા પછી, ખાસ કરીને 12 સાયન્સ પછી, તમામ જે વાલીઓ છે એમની ખાસ એક ઈચ્છા હોય છે કે તેમનો જે પુત્ર કે પુત્રી છે તે ડૉક્ટર બને અને તેમાં તેની કારકિર્દીને આગળ વધારે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણા દેશમાં આજે પણ જો કહીએ તો 125 કરોડની વસ્તી છે, પરંતુ મેડિકલ સીટ તે અનુસાર પૂરતી નથી અને તેને લીધે ક્યાંક વિદેશમાં જઈને પણ જો MBBS કરવું હોય તો કયા પ્રકારના સ્કોપ છે, કેટલી ફી છે, આવા અનેક જે મૂંઝવતા પ્રશ્નો છે તે વાલીઓમાં ખાસ જોવા મળતા હોય છે. અને તેથી જ આજે જે આપણો કાર્યક્રમ છે તેમાં MBBSનો અભ્યાસક્રમ વિદેશમાં કઈ રીતે કરી શકાય તેનો આપણો વિષય છે. ત્યારે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ તરફથી, સુરત તરફથી આ એક જે સંસ્થા છે તેના વિષય નિષ્ણાત તરીકે સૌપ્રથમ આપને પરિચય કરાવી દઉં. આપણી સાથે છે અનિલ પટેલ કે જેઓ આ સંસ્થાના ડાયરેક્ટર છે. અનિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેવી જ રીતે દિનેશ ચાંડક કે જેઓ ટેકનિકલ એડવાઇઝર છે, આપનું પણ સ્વાગત છે દિનેશભાઈ. અને જીતેન્દ્રભાઈ પટેલ કે જેઓ આ સંસ્થામાં ડિરેક્ટર પદે છે. ફોર્ચ્યુન એજ્યુકેશન હબની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે વિદેશમાં એવા અનેક જે યુવક છે, જે યુવતીઓ છે, જે વિદ્યાર્થીઓ છે, જે ડૉક્ટર બનવા માગે છે, તેમના માટે તેઓ સતત અને અથાગ પ્રયત્ન કરતા રહે છે. તો ખાસ કરીને વિદેશમાં MBBS માટે કેવી તકો રહેલી છે તેના વિશે આપણે આ ચર્ચાનો પ્રારંભ કરીએ. ત્યારે મહત્વપૂર્ણ બાબત જો વાત કરીએ તો સૌપ્રથમ અનિલભાઈ સાથે આપણે વાત કરીશું. અનિલભાઈ, આપની સાથે જ્યારે વાત કરું સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે વિદેશમાં જ જવાનું કેમ, ભારતમાં શું તકો ઓછી છે? 12મા પછી જ્યારે MBBS માટે જવું હોય તો અહીંયા ભારતની અંદર મેરિટ સિસ્ટમથી તો સીટો જેટલી ઓછી છે, જેથી કરીને અહીંયા એડમિશન મળતા નથી. ટકાવારી જેટલી ઘણી બધી હોય છતાંય તો એના હિસાબે ઘણા બધા સ્ટુડન્ટો એવા હોય છે કે જેને ડૉક્ટર બનવું છે, તો એ લોકો માટે કોઈ ચાન્સ છે નહીં ભારત માટે. ભારતમાં તો એ લોકોને વિદેશનો બહુ સારો સ્કોપ છે કે જો ઓછી ફીની અંદર MBBS કરી શકે છે WHO માન્ય યુનિવર્સિટીની અંદર, અને ત્યાંથી વિદેશમાં બી જઈ અને આગળ એની કારકિર્દી કરી શકે છે. બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત કરી દિનેશભાઈ. આપની પાસે આવવા માંગુ છું. એક ટેકનિકલ એડવાઇઝર તરીકે જ્યારે વાત કરીએ ત્યારે મહત્વની વાત એ છે કે આપણા દેશમાં જે રીતે ક્યાંક એક જે સવાલ આવે છે કે સીટો છે તે ઓછી છે, વિદેશમાં ક્યાંક એક પ્લસ પોઈન્ટ ગણવામાં આવે છે કે ત્યાં ફીનું જે ધારાધોરણ છે તે પણ ઓછું છે, તો MBBS માટે જ્યારે આપણે વિદેશમાં અભ્યાસની વાત કરીએ છીએ તો કેવા પ્રકારના સ્કોપ રહેલા છે? એથી આપને દેખા હોગા, ઇફ યુ સી ઇન ઇન્ડિયા કા અભી પોપ્યુલેશન જો હૈ 125 કરોડ તક જાતા, 130 કરોડ તક હો ગયા હોગા અભી. જી જી, ઇસમેં આપને હા હર સાલ જો હૈ એક ટોટલ MBBS ઓર BDS કી એક 96,000 સીટ્સ હૈ. 96,000 મેં અરાઉન્ડ 60,000 સીટ્સ જો હૈ MBBS કી હૈ ઓર 30,000 જો સીટ્સ હૈ 30-35,000 ડેન્ટલ કી હૈ. અભી આપ દેખા જાય તો નીટ કે લીએ હર સાલ, અભી લાસ્ટ યર 11.5 લાખ લોગ બચ્ચે બેઠે થે. ઇફ 11.5 લાખ સ્ટુડન્ટ્સ આર સીટિંગ એન્ડ વેન ધ સીટ્સ આર અરાઉન્ડ 66,000 એન્ડ દેર આર લોટ ઓફ ગુડ પીપલ, બહુત અચ્છે વિદ્યાર્થી હૈ યા સ્ટુડન્ટ હૈ જિનકો બહાર જાકે કરને કા ઇસલિયે સ્કોપ મિલતા હૈ ક્યુંકિ ઇન્ડિયા મેં ઉનકો ચાન્સ મિલતા નહીં હૈ બિકોઝ ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશન ઇતના જ્યાદા હૈ ભારત મેં, જબ 11.5 લાખ લોગ બેચ રહે ઇસમેં ક્યા બોલતે અપને એક્ઝામ્સ કે લીએ નીટ કે લીએ ઓર માત્ર 66,000 અને સીટ્સ હૈ MBBS ઓર પ્લસ રેન્ટલ કી, તો આપ સોચ સકતે હૈ કે યે ઓલમોસ્ટ ઇટ ઇઝ નોટ મોર દેન 4-5% ઓફ ટોટલ સીટ્સ. જી, તો વો હિસાબ સે આપ દેખા જાય તો બહુત સારે બચ્ચે એસે હોતે કે જિનકો MBBS કરને કી ઈચ્છા હોતી હૈ ઓર કાફી મહેનત ભી કરતે હૈ, બહુત મહેનત કરતે હૈ ઓર 3-5 સાલ મહેનત કરતે હૈ, કોચિંગ ક્લાસીસ લગાતે હૈ, લેકિન કુછ ના કુછ એસા હો જાતા હૈ નીટ કે એક્ઝામ્સ મેં આખરી સમય પે કે વો થોડા સા કુછ ભી એક ક્વેશ્ચન્સ એસે હોતે હૈ કે વો સોલ્વ નહીં કર સકતે,
या फिर गलत हो जाते हैं, नेगेटिव मार्किंग्स है, उसमें वजह से वो थोड़ा पीछे हो जाते हैं जी। એટલે એને કારણે કદાચ કહી શકાય કે ક્યાંક જે વિદ્યાર્થી છે એ થોડાક માટે રહી જાય છે અને તેને તેનો અફસોસ પણ થતો હોય છે। દર્શક મિત્રો, આપને ખાસ કહેવાનું કે આપણો આ જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ પ્રોગ્રામ છે, એટલે ચોક્કસથી આપને કોઈ મૂંઝવણ હોય, કંઈક પૂછવું હોય, કોઈ પ્રશ્ન હોય કે આપને પણ MBBS વિદેશમાં કરવાની ઈચ્છા હોય તો ચોક્કસથી આપ અમારી સાથે ફોન ઉપર વાત કરી શકો છો અને નિષ્ણાત દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો। આગળ આપણે વાત કરીએ તો પીપી સવાણી એક કોલર આપણી સાથે જોડાયા છે, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો। હેલો, હા જી, આપનો પ્રશ્ન પૂછો। સવાણી સાહેબ, આપનો પ્રશ્ન પૂછો। તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, જે રીતે કોલર છે તે પ્રશ્ન પૂછવા માંગતા હતા ત્યારે મહત્વ ની વાત એ છે। દર્શક મિત્રો, આપને પણ ખાસ કહેવાનું કે જ્યારે પણ આપ અહીંયા અમને કોલ કરો છો ત્યારે આપના ટીવીનો અવાજ છે તે સમય દરમિયાન આપ ખાસ ધીમો કરી દેશો કે જેથી આપ સીધો જ અમારી સાથે સંપર્ક કરી શકો છો। આગળ આપણે વાત કરીએ, જીતેન્દ્રભાઈ આપને પૂછવા માંગુ છું કે ખાસ કરીને વિદેશમાં જ્યારે ભણવા માટેની ઈચ્છા હોય, ઘણા બધા દેશો છે, તો ખાસ કરીને આપણી જે સંસ્થા છે ફોર્ચ્યુન એજ્યુકેશન હબની આપણે વાત કરીએ છીએ કે જેની સુરતમાં પણ જે હેડ ઓફિસ આવેલી છે, અમદાવાદમાં પણ તેની મહત્વપૂર્ણ શાખા આવેલી છે, ત્યારે વાત એ છે કે કયા કયા દેશમાં વિદ્યાર્થીઓને ભણવાની સુવિધા આપણે પૂરી પાડીએ છીએ। આપણે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ આપણે યુરોપમાં, જોર્જિયામાં, જર્મની, પછી ફિલિપાઈન્સ, પછી રશિયામાં અને કિગ્રી રિપબ્લિકમાં આપણે પાડીએ છીએ એમને ભણતર પૂરું। અને સૌથી બેસ્ટ સારું એજ્યુકેશન આપણે આપીએ છીએ MBBS માટે સારું રશિયામાં કિગ્રી રિપબ્લિક છે જે ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટી છે WHO, અને તેની અંદર 5 યર્સનો કોર્સ આપણે આપીએ છીએ જે અહીંયા બી 5 વર્ષ માટે છે, તે ત્યાં બી 5 વર્ષ માટે છે, જેથી અહીંયા ઇંગ્લિશમાં જે ભણવામાં આવે છે એ જ કોર્સ સેમ 5 વર્ષ ત્યાં ઇંગ્લિશમાં ભણવામાં આવે છે, અને વર્લ્ડની 3જા નંબરની લેબ કિગ્રી રિપબ્લિકમાં છે જે વર્લ્ડમાં 3જો નંબર છે, ત્યાં સુવિધા સારી છે ભણવાની। બિલકુલ જીતેન્દ્રભાઈ, આજ મુદ્દે આગળ પણ આપણે વાત કરીશું કે કિર્ગી રિપબ્લિકમાં કયા પ્રકારની સુવિધા મળે છે, પણ એક કોલર આપણી સાથે જોડાયા છે, પહેલા એમને આપણે સાંભળી લઈએ। હાર્દિકભાઈ આપણી સાથે જોડાયા છે, હાર્દિકભાઈ આપનો પ્રશ્ન પૂછો। જી અનિલભાઈ, MCI નો કોર્સ કઈ રીતે હોય છે? MCI કોચિંગમાં અમે કિર્ગી રિપબ્લિકમાં ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિન જે ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટી છે એની અંદર અમે પહેલા જ વર્ષથી અમે MCI કોચિંગ એક નિષ્ણાત પ્રોફેસરો દ્વારા અમે પહેલા જ વર્ષથી અમે કોચિંગ આપીએ છીએ। બીજું કે સ્ટુડન્ટ જ્યારે જાય છે ત્યારે અમે એને ટેબ્લેટ આપીએ છીએ, એની અંદર આખો MCIનો પ્રોગ્રામ નાખીને આપીએ છીએ લેક્ચર દ્વારા। બીજું એક ઓનલાઈન તૈયારી કરાવીએ છીએ। MCIની અંદર જોઈએ તો MCIનું રિઝલ્ટ એટલું બધું ખરાબ આવે છે કે જે અધરવાઇઝ કોઈ કન્ટ્રીમાં MCI કોચિંગ આપતા છે નહીં, બરાબર? તો અમે આખો પ્રોગ્રામ એવો સેટ કરેલો છે કે MCI કોચિંગ દ્વારા જ અમારી જે નામ છે અમારી યુનિવર્સિટીનું, કે અત્યારે ઓલરેડી 4500+ સ્ટુડન્ટ ભણે છે ત્યાં, બરાબર? અને બીજા 4000 જેવા સ્ટુડન્ટો ઇન્ડિયામાં આવીને અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે, બરાબર? સારી રીતે ચોક્કસથી કહ્યા કે આ જે રેશિયો છે તે ખૂબ જ ઊંચો છે, આ મુદ્દે પણ આપણે આગળ વાત કરવી છે, પરંતુ અંકિતભાઈ આપણી સાથે જોડાયા છે। અંકિતભાઈ આપનો સવાલ પૂછો। MCI કરના જરૂરી હોતા હૈ ઓર ઉસકે લિયે જો ભી પ્રી રિક્વિઝિટ હોતી હૈ અને MCI ને ક્યા હૈ MCI ને જો આપ 4 સાલ 4.5 સાલ 5 સાલ પઢતે હો उसका एक इंटरव्यू लेके उसका एक पढ़ाई करके आपको एग्ज़ाम देनी होती है। इंडिया में वो एग्ज़ाम अभी इसलिए कंपलसरी नहीं है कि इंडिया के ऑलरेडी एक नीट एग्ज़ाम होती है, इसलिए उसकी ज़रूरत नहीं होती है। और बाहर से आने के बाद वो क्वालिटी स्टैंडर्ड मेंटेन करना चाहिए, ऐसा MCI ने सोच के रखा है। इसीलिए इंडिया में जब कोई भी बाहर की यूनिवर्सिटी कैसा है वैलिडेशन इंडिया करती नहीं है और कोई कर नहीं सकता है, उसके लिए उन्होंने एक MCI ऐसी एग्जाम रखी है कि जब वहाँ आने के बाद देने के बाद आप प्रैक्टिस कर सकते हो। लेकिन ये एग्जाम में कोई ऐसा इतना डिफिकल्ट नहीं है, यदि आप वहाँ पढ़ाई अच्छे से करते हो और प्रिपरेशन आपकी हर साल होती है जो यहाँ से एग्ज़ाम यहाँ के पढ़ाई के लिए देते हैं,
तो इसलिए यू डोंट हैव टू बिकम ए टू मच ऑफ वरीड अबाउट दिस एमसीए, प्रोवाइडेड यदि आप बराबर पढ़ाई करते हो 4.5 साल, तो क्योंकि एजुकेशन तो सेम है, सिस्टम सेम है, आपका सिलेबस सेम है, करेक्ट। तो इसलिए ये स्क्रीनिंग टेस्ट इसलिए रखा है गवर्नमेंट ऑफ इंडिया ने कि बाहर में ऐसे बहुत सारे नंबर्स ऑफ कोर्सेज चल रहे हैं, कितने सारे एमबीबीएस बनाते हैं, लेकिन इंडिया में वो स्टैंडर्ड मेंटेन करने के लिए एमसीए रखा है। उसका पूरा तैयारी जो है ये जब लड़का यहाँ से जाता है तब से लेके जब आएगा और क्वालिफाई करेगा तब तक की सपोर्ट करते हैं। इसलिए एमसीए का मेरे ख्याल से यदि लड़का और आपका स्टूडेंट अरे आपका बच्चा यदि वहाँ जाके सही में अच्छे से पढ़ाई कर लेता है तो एमसीए इज नॉट ए इशू एट ऑल, यू विल सर्टनली क्वालिफाई एंड दैट देर आर 5,000-4,000 डॉक्टर्स हू आर क्वालिफाइड फ्रॉम दिस, दे आर ऑलरेडी डूइंग द प्रैक्टिस। जी बिल्कुल, एटली स्पष्ट बात कही सकते कि जी रीते जो गुणवत्ता है मेंटेन रहे ये आज एमसीआई धारा धोरण है लागू पड़े। आगे आप बात करीश, रितेश भाई अपनी साथ जोड़ाया है, रितेश भाई आपनो प्रश्न पूछो। બેઝિકલી 12 સાયન્સની અંદર ફર્સ્ટ ક્લાસ જોઈએ, બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં મિનિમમ 50% જોઈએ અને નીટ પાસ હોવું જરૂરી છે બરોબર ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, તો વિદેશની અંદર તમને એડમિશન મળી શકે છે બરોબર છે। બિલકુલ, એટલે 60% 12 સાયન્સમાં આવવા એ ખૂબ જ જરૂરી છે। ત્યારે અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો। સર મારું નામ ગૌરાંગ છે। જી ગૌરાંગભાઈ, જી આપનો પ્રશ્ન પૂછો। જી એટલે કોલેજમાં એડમિશનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આપને પૂછવું છે? જી એડમિશન પ્રોસિજર, જી ઓકે, એડમિશન પ્રોસેસમાં નીટનું રિઝલ્ટ આવ્યા પછી જૂન મહિનાથી એડમિશન પ્રક્રિયા ચાલુ થતી હોય છે અને સપ્ટેમ્બર ઇન્ટેકમાં એનું એજ્યુકેશન ચાલુ થતું હોય છે। તો પહેલાં એડમિશન ઓકે થયા પછી એમની વિઝાની પ્રોસેસ ચાલુ થતી હોય છે અને વિઝાની પ્રોસેસ પૂરી થયા પછી એ લોકોને જવાનું થતું હોય છે ત્યાં બરોબર, અને જતાં પહેલાં એ લોકોને ફી પે કરવાની રહેતી હોય છે કોલેજમાં, અને ડાયરેક્ટ વિઝા અમે કરાવી આપીએ છીએ 100%। બિલકુલ, અહીંયા એક સવાલ એ પણ થાય, દર્શક મિત્રોને પણ આ સવાલ મનમાં ઉદ્ભવતો હશે કે ખાસ કરીને જ્યારે વિદેશ જવાનું છે ત્યાં જઈને ભણવાનું છે એટલે જે ફી છે તે પણ ખૂબ જ ઊંચી થતી હોય છે, તો ફીનું ધોરણ શું હોય છે તેની પણ આપણે અનિલભાઈ પાસેથી જાણકારી મેળવીશું, પણ તે પહેલા વાત કરીશું એક કોલર આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો। નિઝામભાઈ આપણી સાથે જોડાયા છે। જી જી, હવે મને આગળ એને ભણાવવું છે એમબીબીએસ માં, તો આપણે વિદેશમાં કયા દેશમાં કોલેજો સારી જગ્યાએ જેનાથી એમબીબીએસ પૂરું કરી શકાય ને એના માટે પર્સન્ટેજ નો રેશિયો શું છે? જી અનિલભાઈ, ઘણા બધા દેશોની આપણે વાત કરી રહ્યા છે, પરંતુ એવા ખાસ કયા દેશ કે જ્યાં એડમિશન સરળ પણ મળે અને ત્યાંનું જે શિક્ષણ છે તે પણ ગુણવત્તાવાળું ગણાય? રશિયા કિર્ગી રિપબ્લિકની અંદર એડમિશન પ્રક્રિયા સરળ છે, બીજું કે અહીંથી નજીક છે, 3 કલાકના રન પર છે, 3 કલાક થાય છે, હા, વેધર બી એકદમ સારું છે, નોર્મલી સેન્ટ્રલ એશિયાનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, નોર્મલ 14-15 ડિગ્રી તાપમાન રહેતું હોય છે, એમનો રૂપિયો અને આપણો રૂપિયો સરખો છે, મોંઘવારી છે આની, અને વાતાવરણ એકદમ 0% પોલ્યુશન વાળું છે। બીજું કે અમે જે યુનિવર્સિટીમાં કામ કરીએ છીએ તો ત્યાં બોયઝ અને ગર્લ્સની હોસ્ટેલ અલગ છે, છોકરીઓ માટે સિક્યુરિટી સુવિધા ફૂલ છે, ત્યાં છોકરા છોકરીઓ બધી હોસ્ટેલ અલગ છે, 3 ટાઈમ જમવાનું મળે છે, ઇન્ડિયન ફૂડ બરોબર છે, બધી સુવિધા ટોટલી મળે છે, અને એમસીએ કોચિંગ આપીએ છીએ અમે, અને બધું એકદમ નોર્મલ એ રીતે 5 વર્ષની અંદર કોઈ જાતની કમ્પ્લેન વિના કામ થઈ શકતું હોય છે। જી એટલે દર્શક મિત્રો, ખાસ કરીને અહીંયા જે આપણને ક્યાંક જે સમસ્યા હોય છે, પ્રશ્ન હોય છે, ત્યારે વાત એ થતી હોય છે કે કયા પ્રકારની મુશ્કેલી નડશે, પરંતુ આ તમામ મુશ્કેલીનો જો અંત હોય તો ચોક્કસથી આપણે કહી શકીએ કે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ છે એ જો આપણી સાથે હોય તો ચોક્કસથી આ પ્રશ્નો છે તેનું નિરાકરણ આવી શકે છે। આગળ પણ આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું આ બ્રેક બાદ। શું તમારે એમબીબીએસ કરવું છે? એ પણ વિદેશમાં અને સૌથી ઓછી ફીમાં? શું આ શક્ય છે? હા, શક્ય છે। ગવર્નમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા 5 વર્ષનો કોર્સ એમસીઆઈ કોચિંગ સાથે, એડમિશનથી લઈને એમબીબીએસ સુધી માર્ગદર્શન આપશે
ફોર્ચ્યુન એજ્યુકેશન હબ. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ, મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ છે એ ક્યાંક ચિંતિત છે કે તેમના જે દીકરાને કે દીકરીને વધુ અભ્યાસ માટે, ખાસ કરીને ડૉક્ટર માટે, MBBS માટે વિદેશમાં મોકલવા છે, તો પછી કોનો સંપર્ક કરવો, કોઈ પણ પ્રકારનું કોઈ ચીટિંગ ના થાય તેવું પણ તેમની દેખરેખ તેવી કાળજી રાખતા હોય છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ફોર્ચ્યુન એજ્યુકેશન હબ તરફથી નિષ્ણાત આવ્યા છે અનિલભાઈ પટેલ, ડાયરેક્ટર, દિનેશભાઈ ચાંડક, ટેકનિકલ એડવાઇઝર, અને જીતેન્દ્ર પટેલ કે જેઓ ડાયરેક્ટર છે. ત્યારે ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. મનુભાઈ એ કોલર આપણી સાથે જોડાયા છે. મનુભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા જી. હા, તો મારો પ્રશ્ન એ છે કે MCI ની જે પરીક્ષા ત્યાંથી MBBS કર્યા પછી જે પાસ કરનારના ટકાવારી કેટલી છે, 100 કેટલા છોકરા પાસ કરી શકે છે? જી દિનેશજી, યહાં સવાલ યે જો આતા હૈ કે વહાં સે અગર પઢાઈ કરકે આતે હૈ ઓર યહાં જબ MCI કી એક્ઝામ દેની હૈ તો કિતને પર્સન્ટેજ ઉનકો મિનિમમ ચાહિયે? उनका जो हर साल का अलग होता है. यदि आपका मिनिमम 700 मार्क्स का पेपर होता है. क्यों अनिल भाई? 300 का मार्क्स का, पहले 700 था, 300 का मार्क्स का होता है. मिनिमम 200 अपने को क्वालिफाई, 150 to 200 आपको क्वालिफाई करने के लिए होता है. 200 इज़ अ बेस्ट, बट 150 इज़ अ, दे आर अलाउिंग टू इंडिया टू प्रैक्टिस एट 150 ओनली. एंड 150 यानी जो ये फॉर्चून हब के जो भी जितने भी स्टूडेंट गए हैं तो इनका जो क्वालिफाइंग है रेशियो ऑलमोस्ट 95-99% तक क्वालिफाइंग रेशियो है. जी, तो चौकसी कही सकता है कि 90% जितला जे छे ते सफलतानु धोरण प्राप्त करता होय छे. आगळ बात करीशु. रवि भाई एक अन्य कॉलर अपनी साथे जोड़ाया छे. रवि भाई आपनो प्रश्न पूछो. रवि भाई आपनो टीवी नो अवाज धीमो करशो, मारी साथे संवाद करशो. તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે રવિભાઈનો. આગળ આપણે વાત કરીએ ત્યારે જીતેન્દ્રભાઈ આપની પાસે ખાસ એ પૂછવું છે કે જ્યારે ફીનું સ્ટ્રક્ચર આવે છે ત્યારે આપણી જે સંસ્થા છે એક દાવો કરે છે કે ઓછા ફીમાં લગભગ 5 વર્ષનો એમનો જે સિલેબસ છે તે તો પૂરો કરવામાં આવે છે, પણ સાથે સાથે કેટલીક વધારાની સુવિધાઓ પણ આ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જે એરપોર્ટથી શરૂ થઈને ત્યાંના એરપોર્ટ પર ઉતરે ત્યાં સુધીની તમામ આ સુવિધાઓ હોય છે. શું છે તે? એટલે આપણે જે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ આપણે સુવિધા આપીએ છીએ જી, કે આપણે અહીંથી એમને પ્લેનની ટિકિટ બી કરાવી આપીએ છીએ. એમને અહીંથી અમે અમારો માણસો ત્યાં મૂકેલા છે બે, કે જેથી અહીંથી અમે દિલ્હી એમને લઈ જઈએ છીએ, ત્યાંથી ડાયરેક્ટ પ્લેનમાં અમે એમને કિગી રિપબ્લિક અમે એમને પહોંચાડીએ છીએ. બિલકુલ. જીતેન્દ્રભાઈ આપણે આગળ આ મુદ્દે ચર્ચા કરીએ, કોલરને આપણે પહેલાં લેવા પડશે. મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ આપનો સવાલ પૂછો. મહેન્દ્રભાઈ આપનો સવાલ પૂછો. MBBS માટે સારામાં સારી કન્ટ્રીની અંદર રશિયા છે, કિર્ગી રિપબ્લિક છે, યુરોપમાં જોર્જિયા છે, બરોબર. અને ઓછી ફીની અંદર જવું હોય તો કિર્ગી રિપબ્લિક બેસ્ટ છે. થોડી વધુ ફીમાં જવું હોય તો જોર્જિયા બી સારું છે, પણ બંનેની અંદર ડિફરન્ટ જોઈએ તો કિર્ગી રિપબ્લિકની અંદર તમારે 20 લાખના બજેટમાં MBBS કમ્પ્લીટ થઈ જાય છે 5 વર્ષ. એની અંદર ફી બી આવી જાય છે 10 લાખ રૂપિયા, રહેવા જમવાનો ખર્ચો છે, આવવા જવાની ટિકિટ છે 5 વર્ષની. તો જોર્જિયાની અંદર છે એ વસ્તુ 23.5 લાખ રૂપિયા થતી હોય છે. બરોબર છે. બંને જગ્યામાં શક્ય છે. જ્યારે આપ કિર્ગીની વાત કરો છો, કિર્ગી રિપબ્લિકમાં 5 વર્ષમાં બધું જ શક્ય છે. 20 લાખની અંદર એનો વાપરવાનો ભી ખર્ચ આવી જતો હોય છે. અચ્છા, બરોબર છે. અને બંને જગ્યાએ MCI કોચિંગ પહેલા જ વર્ષથી મળે છે. ટોટલી સગવડ મળે છે, હોસ્ટેલથી લઈ લાઇબ્રેરીથી લઈ ટોટલી. અને પ્રેક્ટિકલ વર્ક વધુ વધુ મળે છે ત્યાં. પ્રેક્ટિકલ વર્કમાં બીજા વર્ષથી ત્યાં ચાલુ થઈ જતું હોય છે. બીજું કે ઇંગ્લિશની અંદર કોર્સ છે 5-5 વર્ષ. અહીંયા જે ઇન્ડિયાની અંદર MBBSની અંદર જે કોર્સ છે એ જ કોર્સ ત્યાં ભણવાનો છે, ખાલી દેશ બદલવાનો છે. બીજું કે ત્યાં પ્રેક્ટિકલી વર્ક બીજા વર્ષથી ચાલુ થઈ જતું હોય છે, ઇંગ્લિશની અંદર ભણવાનું છે. ત્યાંની લેંગ્વેજનું અમે પૂર્ણ તૈયારી કરાવીએ છીએ દરરોજ 1 કલાક માટે, કે જેથી કરીને ત્યાં એને 5 વર્ષ રહેવું છે. બીજું કે પ્રેક્ટિસ માટે જાય છે ત્યારે એના પેશન્ટને તપાસવા માટે એની લેંગ્વેજ આવડી જરૂરી છે. તો અહીંયા છે ને અનિલભાઈ, આપણે એ સવાલ પૂછવા માંગીશ કે જ્યારે આ બધી જ આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર દર્શક મિત્રના મનમાં પ્રશ્ન થતો હશે કે અનિલભાઈ આપ કયા દેશમાં ગયા છો, કેટલી વાર ગયા છો, અને ત્યાંનો અનુભવ આપનો કેવો રહ્યો છે. જે વિદ્યાર્થીઓ આપણે મોકલ્યા છે એટલા માટે હું આપને પૂછું છું. અનિલભાઈ, મારા અત્યાર સુધીમાં 50 સ્ટુડન્ટ ગયેલા છે.
છેલ્લા 1.5 વર્ષની અંદર. જી, તો હું આમ ઓલરેડી 3 વાર હું રિપબ્લિક જઈ આવેલો છું, કિર્ગી રિપબ્લિક, અને ત્યાં સ્ટુડન્ટોને બધું કમ્પ્લીટ થયા પછી ટોટલી સર્વિસ અમારી પૂરેપૂરી આપવામાં આવે છે ફોર્ચ્યુન એજ્યુકેશન દ્વારા. બીજું કે અમે જે ફી સ્ટ્રક્ચર આપીએ છીએ એ પછી 5 વર્ષની અંદર 1 રૂપિયો વધતો નથી, એ ગેરંટી આપીએ છીએ, બરાબર છે? તો આ બધી વસ્તુ એવી બાબત છે કે સ્ટુડન્ટ અને એના પેરેન્ટ્સ એકદમ આપણા માટે રેડી છે, એમ કે કોઈ તકલીફ છે નહીં એના માટે. એવી કોઈ તકલીફ છે નહીં, બિલકુલ. જીતેન્દ્રભાઈ, આપણે જે ચર્ચા કરતા હતા પહેલા કે કયા કયા પ્રકારની સુવિધાઓ આપણે ત્યાં પૂરી પાડીએ છીએ, ત્યારે એક પ્રશ્ન એ પણ આવે છે કે આજ મુદ્દે આપણે આગળ વાત કરીશું, પણ દેવેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, પહેલા આપણે તેમને સાંભળીએ. દેવેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન પૂછો. આપણે ત્યાં ગર્લ્સ હોસ્ટેલનો કેમ છે? જી, બહુ સરસ પૂછ્યું છે. ગર્લ્સ હોસ્ટેલની કોઈ સુવિધા હોય છે કે કેમ? ગર્લ્સ હોસ્ટેલમાં અત્યારે અમારી ઓલરેડી 3 હોસ્ટેલ છે ત્યાં, અને અલગ છે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ. તો એ લોકોને એક રૂમની અંદર 4 સ્ટુડન્ટ રહી શકે છે, 4 ગર્લ્સ. તો ટોટલી ફર્નિચર છે અંદર, બધી વ્યવસ્થા છે, લોન્ડ્રીથી લઈને બધી ફેસિલિટી, અને ફૂડની વ્યવસ્થા છે, અને સિક્યુરિટીની ફૂલ સુવિધા છે, બરાબર છે? અનિલભાઈ, કોઈ ગર્લ્સને પણ આપણે, જે યુવતી છે તેને પણ આપણે વિદેશમાં MBBS માટે અભ્યાસ માટે મોકલી છે? હા, અત્યારે અમારે 10 ગર્લ્સ ગયેલી છે આ 1.5 વર્ષની અંદર. જી, એટલે ચોક્કસથી કહી શકાય. દર્શક મિત્રો, મહત્વની વાત એ છે કે જ્યારે MBBSની વાત છે ત્યારે યુવક યુવતી બંનેને જે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ દ્વારા મોકલવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં જો વાત કરીએ તો અંદાજે 50 જેટલા લોકોને ત્યાં મોકલવામાં આવ્યા છે, ત્યાં તેઓ સફળતાપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. દિનેશભાઈ, આપને પૂછવા માંગીશ, એક ટેકનિકલ એડવાઇઝર તરીકે હું પૂછું, તો આ જ્યારે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ ત્યારે એક એ પણ છે કે પ્રશ્ન એ પણ થાય કે શું આ બધી જ જે યુનિવર્સિટી કે જ્યાં આપણે વિદ્યાર્થીને ભણવા માટે મોકલીએ છીએ એ બધી જ સરકાર માન્ય હોય છે કે કેમ? નહીં, ઇસમેં સભી સરકાર માન્ય નહીં હોતી હૈ, ઇસલિયે આપ યદિ MCI કે વેબસાઇટ પર જાતે હૈ તો આપકો MCI કે વેબસાઇટ પર એક લિસ્ટ મિલેગી, વો લિસ્ટ મેં આપકો દેખના પડેગા કે MCI અપ્રૂવ્ડ હૈ ક્યા. તો જો ફોર્ચ્યુન એજ્યુકેશન જો કર રહે વો સબ યદિ આપ MCI વેબસાઇટ પર જાયેંગે તો વહાં પતા ચલેગા દે આર અપ્રૂવ્ડ બાય MCI. There is a prerequisite for this approval. उसके लिए पहले ऐसी conditions होती है, वो qualify करना पड़ता है, जो सभी university नहीं करती है. इसलिए आप भारत में देखा जाए तो इसलिए भी MCI ने अपने exams रखी है कि भारत में देखा जाए कि बहुत सारे लोग हैं जो बाहर भेजते हैं, फिर पता चलता है कि वहाँ MBBS 1 साल का हो गया, वापस आ गए, यूनिवर्सिटी बंद हो गई है. तो ये आपको देखना है पहले वेबसाइट पर जाके कि वो यूनिवर्सिटी WHO अप्रूव्ड है क्या, और दूसरी MCI अप्रूव्ड है क्या. बिल्कुल, आगे आपने बात करी शु वेबसाइट पे मिल जी जाए. जी दिनेश जी, आगे आपने बात करी शु, पण बात करिए तो कुणाल भाई अपने साथे जोड़ाया छे. कुणाल भाई, आपनो प्रश्न पूछो. हेलो जितेंद्र सर. हां जी. अरे मारे आपने विदेश माटे स्टडी माटे जवू होय पण नीट कंपलसरी छे? हां, એટલે नीट पास होवू जरूरी छे, કેમ કે અત્યારે 2018માં રૂલ્સ આવ્યો છે કે નીટ પાસ હોવું જરૂરી છે ત્યારે તમને બહાર MBBS માટે એડમિશન મળે છે. જી, એટલે નીટ છે કમ્પલસરી, એ તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવું રહેશે. ત્યારે આજ જે પ્રમાણે આપણે ચર્ચા કરી, ચોક્કસથી કહી શકાય કે MBBSમાં ફોરેનમાં જેવો અભ્યાસ કરવા માગે છે તેમના માટે આ ચોક્કસથી, આ જે નિયમો જે ગાઈડલાઇન્સની વાત કરી, ચોક્કસથી મદદરૂપ રહેશે. તો આજે આપણે ચર્ચા કરી તે બદલ અનિલભાઈ આપનો, તેમજ દિનેશભાઈ, તેમજ જીતેન્દ્રભાઈ, આ ચર્ચામાં આપે ભાગ લીધો તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપને પણ જ્યારે ઈચ્છા થતી હશે કે મારે આજે આ પ્રકારે વિદેશમાં જવું હોય તો આ સંસ્થાનો સંપર્ક કઈ રીતે કરવો, ક્યાં કરવો, તો આ રહ્યું અમારું એડ્રેસ. હેડ ઓફિસ, 2nd ફ્લોર, પારસ ટ્રાવેલ્સ, નિયર વિઠ્ઠલનગર સોસાયટી, હીરાબાગ મેઇન રોડ, વરાછા, સુરત, 3950006. વેબસાઇટ www.fortuneeducationhub.com. ઇમેલ info@fortuneeducationhub.com. કોન્ટેક્ટ નંબર 02614044365, 9173876378, વોટ્સઅપ નંબર 9825419781. કોર્પોરેટ ઓફિસ, 301 3rd ફ્લોર, સાયનો આર્કેડ ઓપોઝિટ દિનેશ ચેમ્બર, બાપુનગર, અહેમદાબાદ, 380024. બ્રાન્ચ ઓફિસ, રાજકોટ, અંકલેશ્વર. કોન્ટેક્ટ નંબર 6352529232, 9537584825. તો
દર્શક મિત્રો, અમને આશા છે કે આ કાર્યક્રમ આપને ચોક્કસથી પસંદ પડ્યો હશે અને આપને પણ જ્યારે એમબીબીએસને લગતી વિદેશમાં ભણવાની જે મૂંઝવણ હશે તેનું પણ નિરાકરણ મળ્યું હશે. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. શું તમારે એમબીબીએસ કરવું છે? એ પણ વિદેશમાં અને સૌથી ઓછી ફીમાં? શું આ શક્ય છે? હા, શક્ય છે. ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા 5 વર્ષનો કોર્સ એમસીઆઈ કોચિંગ સાથે એડમિશનથી લઈને એમબીબીએસ સુધી માર્ગદર્શન આપશે ફોર્ચ્યુન એજ્યુકેશન હબ